ભાજપના કેટલાક નગરસેવકો વિકાસના નામે લોકોને છેતરી રહ્યા છે, ત્યારે પ્રજાના પૈસા પર હાથફેરો કેવી રીતે કરવામાં આવે છે તે જુઓ વડવા અના વિસ્તારમાં. ચકાસો આપના વિસ્તારના બ્લોક ધૂળથી બન્યા હોય તેમ હાથથી તૂટી રહ્યા છે બ્લોક. ડામર બાદ હવે પેવર બ્લોકમાં કૌભાંડ. શું કોન્ટ્રાક્ટર અને સત્તાધીશોની છે આ મિલી ભગતાઈ, તે એક સવાલ. ભાજપ શાસિત ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કેટલાક ભ્રષ્ટ નીતિના અધિકારીઓ અને નગરસેવકોના કારણે પ્રજાના પૈસા પાણીમાં જઈ રહ્યા છે. સત્તા પર બેઠેલા આ નેતાઓને ક્યાં ક્યાંથી ખિસ્સા ગરમ કરવા છે તેનો અંદાજ પણ આપણને ન આવી શકે. હાલ ભાજપના ચેરમેન સુરેશ ધાંધલિયા અને ભાવનગરના મેયર નિમુબહેન બાંભણિયા પાસે અને નગરસેવકો પાસે કોન્ટ્રાક્ટર જઈ તેમના ખિસ્સા ગરમ કરી આપે છે, અને જેના કારણે જુઓ આવા નબળી અને હલકી કક્ષાના બ્લોક ભાવનગરના અનેક વિસ્તારમાં નાખવામાં આવી રહ્યા છે. જુઓ આ દેવબાગ અનંતવાડી વિસ્તારમાં નાખવામાં આવી રહેલા બ્લોક, જ્યાં વિટકોસ ન્યૂઝની ટીમે જઈ આ ઘટનાનો પર્દાફાશ કર્યો છે. આ બ્લોકની ક્વોલિટી ભાવનગરના તમામ વિસ્તારોમાં આટલા થર્ડ ક્લાસના એકદમ હલકી કક્ષાના બ્લોક નાખવામાં આવી રહ્યા છે. ભાવનગરના શાસકો સુરેશ ધાંધિયા અને નિમુ બાંભણિયા માત્ર મીઠા હપ્તા ખાઈ અને બેફામ રીતે પોતાના બંગલાઓ બનાવી રહ્યા છે, ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. આ ક્વોલિટી જ બતાવે છે. શું ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર આંધળા છે? શું ભાવનગરના ડેપ્યુટી કમિશનર આંધળા છે કે ભાવનગરનો વિરોધ પક્ષ આની સાથે શાસક પક્ષ સાથે મેચ ફિક્સ કરીને બેઠેલો છે? ભાજપના આ ચાર નગરસેવકો વડવા વિસ્તારના છે, જેને મત આપીને હાલ આ વિસ્તારના રહીશો છેતરાઈ રહ્યા છે વિકાસના નામે. મેયર બનવાના સપના જોતા મુંગેરીલાલ રાજુ રાબડિયા, રાજુ પંડ્યા જે દામુ તરીકે ઓળખાય છે, ભારતી બારૈયા અને આશા બદાણી, ભાજપના આ ચાર નગરસેવકો અને નગરસેવિકાઓ મળી નબળું કામ કરાવી રહ્યા છે, અને તેની પાછળ ભાજપના ચેરમેન સુરેશ ધાંધલિયા અને મેયર નિમુબહેન બાંભણિયાનો પણ સાથ સહકાર હોય તે કહેવું અતિશયોક્તિ નથી. પ્રજાના પૈસાથી મોટા ઉપાડે ઉદ્ઘાટન કરી વિકાસના માત્ર નામ દેખાડતા આ ભાવનગરના સત્તાધીશો અને નગરસેવકો ફેસબુક પર ફોટો અપલોડ કરીને ફતવા કરે છે અને સસ્તી પ્રસિદ્ધિ મેળવે છે, પરંતુ ખરેખર હકીકત કંઈક જુદી હોય છે. સાંભળો દેવબાગ અનંતવાડી વિસ્તારના રહીશોની સમસ્યા. અનંતવાડીમાં જે બ્લોક નખાય છે બહુ હલકી ક્વોલિટીના છે, આમ તમે જોવા આવો તો બધા તૂટેલા જ છે, એટલે આ વ્યાજબી વાત નથી. એટલે આમાં સરકાર બધી મોટી મોટી વાતો કરે વિકાસની, પણ આમાં કઈ વિકાસ થાય એવું લાગતું નથી. ભાવનગરમાં વિકાસના નામે નબળા કામ કરવામાં આવે છે, જે બાબતની જાણ પ્રજાને પણ છે, આપણા મેયરને છે, ચેરમેનને છે અને કમિશનર મનોજ કોઠારીને પણ છે, છતાં ભાવનગરમાં નબળા કામ થઈ રહ્યા છે. ત્યારે જુઓ આજ એક વિશેષ ઘટના વિટકોસ ન્યૂઝ આપને દર્શાવી રહ્યું છે. આઈએએસ ઓફિસર ચંદ્રકલા જે તેના વિસ્તારની અંદર નબળા કામ થઈ રહ્યા છે ત્યારે અધિકારીઓને તે ખડે પગે ત્યાં હાજર કરીને તેમને ખખડાવી રહી છે, અને સાથે તેની સામે ફરિયાદ પણ દાખલ કરવાની વાતો થઈ રહી છે અને તેની સામે ફરિયાદ પણ દાખલ કરી હશે. જ્યારે નબળા કામ થઈ રહ્યા છે ત્યારે પ્રજાના પૈસા લૂંટાઈ રહ્યા છે, ત્યારે આઈએએસ ઓફિસર કેવી રીતે તે તમામને સામે રાખીને તેને ઘટના સામે લાવીને તેને ઘટના વિશે જણાવી અને તે ઘટનાનું સોલ્યુશન લાવી રહી છે. જુઓ આ છે એક સરકારી કર્મચારી અને આપણા ભાવનગરના સરકારી કર્મચારી કેટલાક તો એવા ભ્રષ્ટ છે જે આપણા સત્તાધીશો સાથે મળી અને ભાવનગરમાં નબળા કામ કરાવી રહ્યા છે. જુઓ આ ઘટના આઈએએસ ઓફિસર ચંદ્રકલા કેવી રીતે તે પર્દાફાશ કરી રહી છે ઘટનાનો અને સાથે જ નિકાલ લાવી રહી છે આ ઘટનાનો. तनखा से लेंगे वापिस पैसा, शर्म करो, शर्म जनता का पैसा है ये पूरा वापिस करो. कहाँ से लिया है ये, कौन कंपनी है ये? मैडम आज हम शासन को रिपोर्ट भेजेंगे कि ये क्या क्या कर रहे हैं आप लोग.
मतलब पूरा मजा गया। अब जनता का पैसा आपके घर का पैसा नहीं है ये सब। आप लोग समझ क्या रखा है, रोड बनती है रातों रात उखड़ती है, ऐसे टाइल्स लाते हो कि दो चोट नहीं बेर करता है, ये चीज करते हो आप लोग। कमीशन खोरी की भी हद होती है। तो 17 काम है ईओ साहब, 17 काम में आपका 10 काम अभी चालू नहीं हुआ, ऐसे ठेका क्यों आवंटित किया? खेड़ आओ कार्यालय को। नहीं चालू हुआ है 10 काम आपका, 5 चालू आज हर काम के पास जाएंगे। तुम कह दोगे तो चलेगा नहीं है सब। काम पूर्ण भी हो गए, कुछ काम प्रारंभ। आज इतना पैसा सरकार का आ रहा है, कोई एक विकास काम दिख रहा है शहर में? हो रहे लेकिन जो भी ये हो रहा है काम, वो हो रहा है तो ईट मारो तो खत्म। ये है आपका काम, इसका नहीं आपका हर काम। सड़क ऐसे उखड़ गई, चुप। गलती आप लोगों की है। अभी वित्तीय अनियमितताओं में जाओगे, इन सबको सैंपल ले लो, दो सीज करो, दो ईट रख लो। एक्शन साहब प्लीज कम हियर, वो दो ईट फिर से लाओ। अभी का मजदूर जी आ जाओ, ये कहाँ से खरीदा? अच्छा आ गया इधर आ। क्या नाम है? कहाँ से खरीदा? बुलंदशहर में कहाँ से? ये भी वही फैक्ट्री है जो अभी वाली थी। हाँ? ये सारी टाइल्स जो है सब एक ही फैक्ट्री से है। ये फैक्ट्री तत्काल प्रभाव से बंद, और इससे पालिका एक टाइल नहीं खरीदेगी। लिखिए एक्शन साहब कहाँ है? देखिए काम का सैंपलिंग के लिए ले लीजिए। देखो ऊपर आपके हस्ताक्षर है मैडम, सभासद इनसे कोई मतलब नहीं होता है। चेयरमैन ईओ सर्वे सर्वा जिम्मेदार होता है पालिका के हर एक एक पाई पाई का। तो क्या किया आकर? कुछ नहीं किया उन्होंने, उसके बावजूद भी आज भी देखिए यहाँ के लोग सामान्य लोग जिनके लिए ये बन रही है। एस्टिमेट में नया ईंट का गिट्टी लिखा है और मौके पर मिला पुराना डिसमेंटल। क्यों जी साहब ये क्या हो रहा है? एस्टिमेट में क्या है? मैडम ये यहाँ की तो है नहीं, अपना कहीं से लाए हैं। तो तुम क्या कर रहे हो? तुम क्या हो? जेई किस लिए हो? बुरे गलत काम ठेकेदारों को संरक्षण देने को हो मैडम? तो मैडम कारनामा देखिए, एस्टिमेट में लिखा है कि नए ईंट की गिट्टी यहाँ बिछेगी। और ये नया ईंट है क्या? थोड़ा भाई साहब मैडम को, ये नया ईंट है क्या? क्या है तो ये वित्तीय निमित्तें क्यों करवा रही है? क्या एक्शन लेंगी आप बताइए मुझे। FIR होनी चाहिए आज मैडम, आज FIR होनी चाहिए, नहीं तो आप लोगों के खिलाफ आज होगी FIR। ताली कल को पिघल जाएगा पूरा, एक तो बारिश नहीं झेल पाएगी। कितना बोले, कितना सर फोड़े तुम्हारे साथ बेटा। चलो आप क्या करते, तनिक तो भी मॉरलिटी रखो, नैतिकता तो मर चुकी है तुम्हारे में। लगाओ सबको पहले निकालने, बुलाओ उखाड़ना शुरू करो पीछे से। कहां से बुलाओ सब? और अच्छा वाला बालू, मोटा बालू लाओ जी। और ये ईंट सब वापस जी। और ये दो सैंपलिंग के लिए ईंट रख लीजिएगा, और अपना नया ईट लाके तब काम चालू कर। और ये विद इन 2 डेज यहाँ पर काम चालू होना है। अभी चालू हो रहा है, तुम इससे काम में रोड़ा अटकाओगे। अभी अभी चालू हो रहा है, 2 दिन में अभी ब्लैकलिस्ट हो जाओगे मैम। अभी बिल्कुल ભાવનગરના વડવા અદેવબાગ અનંતવાડી વિસ્તારમાં નખાઈ રહેલ બ્લોક માત્ર રેતી અને થોડી જ સિમેન્ટ વાપરી પ્રજાને ખબર ન પડે તેવા બ્લોક આ વિસ્તારમાં નગરસેવકો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતાઈથી નાખવામાં આવી રહ્યા છે। પ્રજાના પૈસાથી મજા કરતા ભાજપના નગરસેવકોને સહેજ પણ શરમ નથી અનુભવાતી, જે માત્ર કમાણી કરવા જ સીટ પર આવીને બેઠા હોય તેવું લાગે છે। માત્ર વિવિધ બેઠકોની અંદર ચાની ચુસ્કી મારવી, એસીની ઓફિસમાં બેસવું, કામ મંજૂર થઈ જાય વિકાસના નામે તો મિલીભગતાઈ ઉપરથી લઈ કોન્ટ્રાક્ટર સાથે મળી રૂપિયામાં ખંપાળી મારવાનું તે ચૂકતા નથી। આ છે આપણા ભાવનગરના ભાજપના નગરસેવકો અને કેટલાક પદાધિકારીઓ।
જેની આ સાબિતી મળી રહી છે નબળા કામની. નામે ભાવનગરના વડવા અના કોર્પોરેટર કહેવાતા રાદડિયા દ્વારા આ વિસ્તારમાં મોટા ઉદ્ઘાટન કરવામાં આવેલા, બ્લોક નાખવા માટે મસ્ત મોટા માણસો ભેગા કરવામાં આવેલા, ખાતમુહૂર્ત કરી અને ફેસબુક ઉપર ફોટા મૂકવામાં આવે છે, પરંતુ આ બ્લોકની ક્વોલિટી કેવી છે તે જોવાનો આ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી શાસકોનો ટાઈમ નથી. જો આપણે બતાવું કેમેરામેન સાથે, આજે આમ આમ હાથ પછાડે ત્યાં ભાંગી જાય. આવા બ્લોક નાખવામાં કોઈને રસ નથી. જો આમ આમ હાથ પછાડે આ ખાલી પગડાડો ત્યાં ભાંગી જાય. આટલી હલકટ કક્ષાનું કામ આ ભાવનગર મહાનગરપાલિકાના શાસકો દ્વારા થઈ રહ્યું છે અને કોન્ટ્રાક્ટરોની સાથે મિલીભગતાઈ કરી અને આ એકદમ હલકી કક્ષાના જે કહેવાય બ્લોક રાખવામાં આવી રહ્યા છે, જે કેટલા દિવસ ટકશે તે તો આવનારો સમય જ બતાવશે. ભાવનગર મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ, સત્તાધીશો ચેરમેન સુરેશ ધાંધલિયા, મેયર નીમુબહેન બાંભણિયા અને નગરસેવકોના કારણે ભાવનગરમાં થતા વિકાસના નામના કામ એ નબળા થઈ રહ્યા છે. આ માત્ર પહેલી ઘટના નથી. અગાઉ પણ વિટકોસ ન્યૂઝ દ્વારા ઘટનાનો પર્દાફાશ કરાયેલો કે હિલ ડ્રાઈવ વિસ્તારમાં પણ નબળા બ્લોક નાખવામાં આવેલા છે. અરે, ભાવનગરના અનેક એવા અંતરિયાળ વિસ્તાર હશે જ્યાં નબળા કામ થતા હશે, પરંતુ તે દબાવી દેવામાં આવતા હશે. નબળા રોડના કામ, નબળા ગટરના કામ, નબળા બ્લોક નાખવાના કામ, આવા અનેક કામ નબળા થઈ રહ્યા છે મિલીભગતાઈ કરવાને કારણે. કોન્ટ્રાક્ટર સાથે મિલીભગતાઈ કરી દરેક જગ્યાએથી ખંપાળી ખંપાળી મારી મારીને રૂપિયા ભેગા કરી રહ્યા છે આપણા સત્તાધીશો, જેના પુરાવા છે. ચાલો તાજી કરી લઈએ ફરી હિલ ડ્રાઈવ વિસ્તારની નબળા બ્લોક નાખવાની ઘટનાને. ભાવનગર મહાનગરપાલિકાએ શહેરમાં પ્રજાના રૂપિયા ખર્ચ્યા તો છે, પરંતુ ક્યાં કોના કોના ખિસ્સા ગરમ થયા? જાહેર બાંધકામમાં કોન્ટ્રાક્ટર સાથે મિલીભગતાઈ અને કામકાજના રો મટીરિયલ ખરીદવામાં પણ મિલીભગતાઈ જોવા મળી રહી છે. ડામરના રોડમાં ગાબડા પડવા તો પેવર બ્લોકના કામકાજમાં પેવર ધૂળના બનેલા હોય તેમ તૂટવા લાગ્યા છે. શહેરના હિલડ્રાઈવ વિસ્તારમાં પેવર બ્લોકના કામકાજમાં ગેરરીતિ થઈ છે. જુઓ, માત્ર સિમેન્ટનું લેયર અને વચ્ચે ધૂળ ભરી હોય તેમ બનાવાયા છે પેવર બ્લોક. હાથથી તૂટી રહ્યા છે આ પેવર બ્લોક. 200 મીટરના કામકાજમાં માત્ર 2 થેલીથી ઓછી સિમેન્ટ વપરાઈને પેવર બ્લોકનો રોડ બનાવાયો છે અને કૌભાંડ આચરાયું છે. એક તરફ આજ વિસ્તારમાં સેન્ટ્રલ સોલ્ટ સંસ્થાના મકાનોમાં સસ્તા પેવર બ્લોક નાખેલા છે, છતાં તે મજબૂત છે. પરંતુ બહારની સાઈડ જુઓ, જે ભાવનગર મહાનગરપાલિકાએ નાખેલા છે એ મોંઘા પેવર બ્લોક છે, છતાં તે નિમ્ન કક્ષાની ગુણવત્તાવાળા છે. આપણા વિસ્તારમાં જે પણ કંઈ કામ થાય તે નગરસેવકો કે સત્તાધીશોના તરફથી નહીં પણ જનતાના રૂપિયાથી થાય છે, ત્યારે વિકાસના કામ કોઈ નવાઈની વાત નથી. પણ આમાં વિકાસ ક્યાં? વિકાસ તો પેવર બ્લોકના હાથથી ભાંગવાથી ભાંગી જાય તેવો થયો છે. ભારતીય જનતા પાર્ટીના શાસકો શું મજબૂતાઈવાળા જે આ સોલ્ટના જે બંગલાઓમાં જે બ્લોક લગાવ્યા છે તે બ્લોકનો ભાવ અને આ બ્લોકનો ભાવ કદાચ આ મહાનગરપાલિકાના ઊંચા ભાવ છે, પરંતુ આ બ્લોકનો ભાવ એની કરતાં સસ્તો છે અને મજબૂતાઈ છે, પરંતુ આમાં ભ્રષ્ટાચાર નથી. ત્યારે હું કેમેરામેનને બતાવું કે જે બ્લોક છે તેની અંદર કેટલો હદે ભ્રષ્ટાચાર છે તે આ તૂટેલા બ્લોક બતાવે છે. માત્ર વરસાદ આવે ત્યાં બ્લોક તૂટી જાય તો આની ઉપર હેવી વાહન અથવા સામાન્ય નાનકડું નાજુક વાહન નીકળે તો કેવી દશા થાય? સત્તાધીશો અને અધિકારીઓ રોડના કામકાજ કોન્ટ્રાક્ટરને આપે છે, પણ કોન્ટ્રાક્ટર તેમના ખિસ્સા ગરમ કરી આપે તેથી જ કામમાં આવી કચાશ જોવા મળી રહી છે. સાથે જ ભાજપના શાસનમાં કોન્ટ્રાક્ટ અને સાથે જ કાચા માલ સામાનની ખરીદી રાજકીય પક્ષોના સગા દવલામાં જ તેમના ફાયદા માટે કરાવવામાં આવી રહી છે અને તેવા આક્ષેપો જનતા કરી રહી છે. ગુજરાત કોંગ્રેસ મુક્ત થાય કે ન થાય, પણ ભાવનગર ભાજપ ભ્રષ્ટાચાર મુક્ત કે ભ્રષ્ટાચાર યુક્ત છે તે એક સવાલ છે.
ભાવનગર મહાનગરપાલિકામાં વિકાસના કામોની મોટી મોટી વાતો કરે છે, કરોડો રૂપિયાની રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટો આવે છે અને પેવિંગ બ્લોક નાખવામાં આવે છે. પેવિંગ બ્લોક માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને એના મળતિયાઓએ કારખાના નાખી દીધા છે. આ કારખાનાનો માલ કઈ રીતે ખાલી કરવો અને કેવી ગુણવત્તા છે તે આપણે નજરે જોઈ આપણે પૂછીએ સ્થાનિક રહીશને કે આ આ જે માલ નાખવામાં આવે છે તેમાં સિમેન્ટ કેટલી વપરાય છે અને શું ક્વોલિટી કેવી છે. હા, હું દીપકભાઈ રાવલ હિલ ડ્રાઈવમાં રહું છું. આ ભાવનગરની પ્રજા મને ઓળખે જ છે. આજે મારા ઘરની બાદ પેવરિંગ બ્લોક નખાતા હતા તો મેં તપાસ કરી તો જે સ્ટાન્ડર્ડ હોય જે ફિક્સ સ્ટાન્ડર્ડ કર્યું છે એ મુજબના કોઈ સ્ટાન્ડર્ડવાળા કોઈ પણ બ્લોક છે નહીં. હાથમાં લઈને જોયું તો હાથેથી તૂટી જાય, વચ્ચે ભીના હોય અને માત્ર 200 મીટરની અંદર જ્યાં કિનારી પૂરી થતી હોય ઊભો હતો તો 150 થેલીમાં 200 મીટરની કિનારી પૂરી કરી આ લોકોએ. અને અહીંયા માણસ શું, અહીંયા તો ગાડી એક તો આ રોડથી નજીકનું છે, રોડ ઉપર ગાડીનું એક વ્હીલ આવે માણસની સાયકલ સરખી ચાલે તો યાર રહે નથી એવું. ભારતીય જનતા પાર્ટીની યોજના છે કે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો જે કાંઈ વિકાસ થવાનું જે એમનું સૂત્ર છે એની અંદર લાગે છે કે મારે એટલું જ પૂછવાનું છે સત્તાધીશોને કે સૌનો સાથ એટલે આ ભ્રષ્ટાચારમાં આપણે સાથ આપવાનો છે, સૌનો વિકાસ એટલે બધા ભ્રષ્ટાચારીઓ પાસે પૈસા થાય એટલા માટે વિશ્વાસ રાખવાનો છે. ભાવનગરની જનતાને એમ થાય કે અમને બ્લોક નાખી દીધા, પેવર રોડ કરાવી દીધા, પણ ભાવનગરની જનતા વિચારે કે આ બધો ભાર કન્યાની કેડ ઉપર છે, આ કોઈ બ્લોક આજ નથી ટકતો તો એ મહિનો બે મહિના ક્યાંથી ટકશે. અને માત્ર ને માત્ર આ કોઈ નખાવી દેતો નથી. ભાવનગરની પ્રજાનો આ પૈસાનો જબરદસ્ત દુર્વ્યય થઈ રહ્યો છે. માટે ભાવનગરના દરેક વિસ્તારમાં જે કોઈ કાર્યકર, કારણ કે નેતાઓને તો આમાં કહેવા જેવું છે જ નહીં એવું મને લાગે છે, કાર્યકરો છે એ ખાસ ધ્યાન રાખે કે પોતાના વિસ્તારની અંદર આવા પેવર રોડ નખાતા હોય તો એનો ગ્રેડ કેટલો હોવો જોઈએ, સિમેન્ટ કેટલી હોવી જોઈએ અને જે કાંઈ પેવર બ્લોક ચોડવામાં આવી રહ્યા છે એ હાથમાં લઈને તોડી જુઓ અને જો તૂટતા હોય તો આ અંગે સત્તાધીશોની મદદ કરો. વિટકોસ ન્યૂઝવાળા ભ્રષ્ટાચાર સામેના આ જે કાંઈ સમાચારો આપી રહ્યું છે એ બદલ પ્રતિભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વિસ્તારમાં ધારાસભ્ય વિભાવરીબેન આ વિસ્તારમાં રહે છે, એનું ઘર છે, એના વિસ્તારમાં જો આવા ખરાબ માલ લખાતો હોય તો બીજા વિસ્તારની અપેક્ષા શું રાખવી? કોઈ અપેક્ષા રાખવા જેવું નથી. અને ભાવનગરના વિસ્તારમાં વિભાવરીબેન ધારાસભામાં છે, સંસદીય સચિવ છે અને આજે હું એમનું આ મીડિયા ઉપર ધ્યાન રોકું છું કે બેન આપ આ વિસ્તારમાં આવો જલ્દીથી અને આ જે પેવર બ્લોક નાખ્યા છે એનું નિરીક્ષણ કરો, કારણ કે આ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે કામ અને કોર્પોરેશનના સત્તાધીશો ખોટું કરતા હોય તો કમિશનરને સૂચના આપી આવું જે ભ્રષ્ટાચાર યુગ્ધ છે એ કામ તાત્કાલિક બંધ કરાવી અને યોગ્ય પગલાં ભરો એવી આપે. જ્યારે વિભાવરીબેનને કહ્યું ત્યારે વિભાવરીબેનને મારી મીડિયા ઉપર અપીલ છે, ચોક્કસ કહેવું પડે કે આ રીતે આ જે એકદમ કડક એકદમ નિમ્ન કક્ષાનું આપને બતાવું કે આ બ્લોક જેની કેવી ગુણવત્તા છે, હાથ અડે ત્યાં ભાંગી જાય છે. આપણે બીજા ભાઈને પૂછીએ કે આ બ્લોક કેવા છે તમે? આ એકદમ માટી જેવા બ્લોક છે અને આ આમ પબ્લિકના પૈસાનું પાણી જ થાય છે. અને બીજા નંબરમાં તમે જુઓ તો તમે એક આંટો મારો તો તમને ધ્યાન આવી જાય, એની ફેક્ટરીમાં આંટો મારો તો તમને ધ્યાન આવી જાય કેટલી ગુણવત્તા અને કેટલી સિમેન્ટ વપરાય છે, કેટલું મટીરિયલ વાપરે છે એ લોકો ગુણવત્તામાં અને કેટલું એનું મજબૂતાઈ છે એ તમે તપાસ કરો. અચ્છા, કોન્ટ્રાક્ટરને મેં પૂછ્યું કે આ બ્લોક કોના છે તો કે બ્લોક અમારી ફેક્ટરીમાં જ બને છે અને આ જેની ફેક્ટરીમાં બ્લોક બની રહ્યા છે એ ભાજપના કોર્પોરેટરના બહુ અંગતની આ ફેક્ટરી છે. હું આ જાહેર આક્ષેપ કરું છું. ભારતીય જનતા પાર્ટીના નગરસેવકની ફેક્ટરીમાં બને છે તેના તે કોન્ટ્રાક્ટર છે દલા તરવાડીજીની જેમ એક બે રીંગણા તોડું કે લઈ લો 10-12 પોતે 10-12 રીંગણા તોડી લે છે એવી હાલત છે. રાજ્યમાં એક બાજુ ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે, અત્યારે જોરતોડની નીતિ ચાલી રહી છે, તેવા સંજોગોમાં સમગ્ર ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરી અને ભાજપ જાણે ભ્રષ્ટાચાર યુક્ત થતું હોય તેવું ઘાટ ઘડાયો છે. કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.